नमस्कार जय मामादेव तन्ना एजुकेशनल कैम्पस गोंडल धोरण त्रण विषय गणित गणित विषय नी स्वाध्याय बुक में पेज नंबर 30 पर आज आप अभ्यास करवाना छे। तो चालो बधाज बाळ मित्रों तमारी गणित विषय नी स्वाध्याय पोथी में पेज नंबर 30 खोलो अने मारी साथे पेन्सिल थी सारा अक्षरे लखतो पण जावानुं छे अने समझतो પણ જવાનું છે। તો ચાલો આપણે સ્ટાર્ટ કરીએ। આપણે અહીં સરવાળા બાદબાકીની ક્રિયા અને સંખ્યા એમાં દાખલા નંબર 28 પર જુઓ કે આપેલી સંખ્યાઓનો ઉપયોગ કરી તેમને સરવાળા અને બાદબાકીના યોગ્ય સ્વરૂપે ગોઠવો। એટલે કે સરવાળા અને બાદબાકી આપેલ સંખ્યા છે તેને એ સંખ્યાને આપણે બાદબાકી અને સરવાળાના સ્વરૂપમાં ગોઠવવાની છે। આ દાખલા ગણિતના પાઠ્યપુસ્તકમાં પણ આપણે સમજી ગયા છીએ અને અત્યારે અહીં આપણે સ્વાબ બુકમાં કરીશું દાખલા નંબર 1। હવે અહીં જુઓ 20 30 અને 50 એની આપણે ગોઠવણી કરવાની છે। તો અહીં લખો 30 વત્તા 20 બરાબર 50। એના પછી તો કે 20 વત્તા 30 બરાબર 50। આડાવડી સંખ્યા કરી અને આપણે 50 જવાબ લેવાનો છે। એ જ રીતે અહીં જુઓ બાળકો 20 30 અને 50 જે રીતે અહીં સરવાળા હતા એ જ રીતે અહીં બાદબાકી। તો 50 ઓછા 20 બરાબર કેટલા? તો કે 30। અને 50 ઓછા 30 બરાબર કેટલા? તો કે 20 થઈ ગયું બાળકો। એ જ રીતે એના પછી જુઓ 56 30 અને 86। તો હવે શું કરવાનું છે? તો કે 56 પાંચડે છગડે 56 વત્તા 30 બરાબર કેટલા? તો કે 86। અને 30 વત્તા 56 બરાબર કેટલા? તો કે તો પણ 86। હવે એ જ રીતે આપણે બાદબાકી કરવાની છે। જે અહીં જવાબ છે એમાંથી આપણે મૂળ રકમ બાદ કરવાની છે તો કેટલા વધે? તો કે 56 બરાબર 86 ઓછા 30 બરાબર 56। અને 86 ઓછા 56 બરાબર તો કે 30। સમજાય છે? હા। એના પછી જુઓ નંબર 3। નંબર 3 માં જુઓ બાળકો 90 150 અને 60 એટલે કે 90 વત્તા 60 બરાબર કેટલા? તો કે બરાબર 150। હવે તો કે 60 વત્તા 90 બરાબર 150। હવે એ જ રીતે આપણે બાદબાકી કરવાની છે। 150 અહીં જે જવાબ છે એને આપણે આગળ લઈ લેશું। 150 ઓછા 60 બરાબર કેટલા? તો કે 90। 150 ઓછા 90 બરાબર તો કે 60 થઈ ગયું બાળકો। હવે એના પછી જુઓ 112 100 અને 12 તો કે 100 વત્તા 12 બરાબર 112। અને 12 વત્તા 100 બરાબર 112। આ જે સંખ્યા છે એને આપણે આડાવડી રીતે ગોઠવી લેવાની। એના પછી જુઓ બાળકો 112 100 અને 12 એને કઈ રીતે? તો કે બાદબાકીના સ્વરૂપમાં। તો 112 ઓછા 100 એટલે કેટલા? તો કે 12 વધે। અને 112 ઓછા 12 તો કેટલા? 100। 112 માંથી 12 બાદ કરતા 100। અહીં આપણા 30 પેજ પૂર્ણ થાય છે। દેખાય છે ને બાળકો? હા। 100 વત્તા 12 એટલે 112 અને 12 વત્તા 100 એટલે કે 112। 112 ઓછા 100 એટલે કે 12 અને 112 ઓછા 100 એટલે કે 100। હવે એના પછી પેજ નંબર 31 જુઓ। પેજ નંબર 31 પર મિશ્ર પ્રશ્નો, કેટલાક આપને મિશ્ર પ્રશ્નો, મતલબ કે અહીં આપણે જે ઓપ્શન આપેલા છે તેમાંથી ઓપ્શન પસંદ કરી જે આવતો હોય જવાબ એ ઓપ્શન લઈ અહીં એ બી સી કે ડી સ્વરૂપે અહીં આપણે સામે બોક્સ આપેલા છે તેમાં મૂકવાની છે અને જે બાજુમાં ખાલી જગ્યા છે તે ખાલી જગ્યા નથી પરંતુ આનો જે જવાબ આવે તે અહીં આપણે બોક્સમાં લખીશું। સમજાય છે બાળકો? હા। નંબર 29 ચાલો 100 વત્તા 200 વત્તા 30 200 અને 100 300 અને 30 એટલે 330 તો ઓપ્શન શું આવે છે? 330
તો ઓપ્શન આપણો આવે છે ડી. એના પછી જુઓ 49 ખાલી જગ્યા બરાબર 80. હવે જવાબ આપેલો છે જુઓ બાળકો 49 માંથી એટલે 80 માંથી 49 બાદ કરો તો કેટલા વધે તો કે 31. તમે આમાંથી આ બાદ કરી લ્યો તેનો જવાબ તમને મળી જાય એટલે ઓપ્શન આવે છે બી. એના પછી જુઓ નંબર 31 નંબર જુઓ 35 ઓછા ખાલી જગ્યા બરાબર 20. હવે જો 35 માંથી તમે 20 બાદ કરો તો કેટલો જવાબ આવે તો કે 15. તો આપણો એ જવાબ બને એટલે કે એ ઓપ્શન આવે છે એ. સમજાય છે બાળકો? હા. એના પછી જુઓ 31 પછી 32 નંબરમાં જુઓ 470 + 120 + 30 એટલે કેટલા થાય? 30માં 20 ઉમેરો તો 150. 150 અને 470 એટલે 400, 500, 590 પછી 620 એટલે ઓપ્શન આવે છે સી. સમજાય છે? આપણો જવાબ આનો સરવાળો કરતા 620 આવે એટલે ઓપ્શન આવે છે સી. હવે 32 નંબરમાં જુઓ નીચેનામાંથી કઈ ગણતરી ખોટી છે. હવે ગણતરી કઈ ખોટી છે એ જોવાનું છે. 50 + 20 = 70 આ તો રાઈટ છે. 70 - 20 તો કે 50 એ રાઈટ છે. 70 - 50 તો કે એ રાઈટ છે. હવે 20 - 70 એટલે 90 થાય તો કઈ ગણતરી ખોટી છે તો કે ડી. તો અહીં ઓપ્શન આવે છે ડી. એના પછી જુઓ 33 ખાલી જગ્યા હવે 34 નંબરમાં. હવે 34 નંબરમાં નીચેનામાંથી કઈ ગણતરી ખોટી છે. હવે ફરીવાર આપણે જોવાનું છે કે કઈ ગણતરી ખોટી છે તો કે 120 - 30 = 150. તો આ ગણતરી પહેલી જ ખોટી છે એ. કારણ કે જો અહીં સરવાળો કરો 30 + 20 તો 150 થાય બરાબર છે. તો અહીં ઓપ્શન 34માં આવે છે એ. એના પછી જુઓ 35 નંબર 9 + 40 + 41. હવે 41 છે એમાંથી એક અહીં મૂકજો તો 10 બની જાય. 40 ને 40 80. 80 ને 10 કેટલા તો કે 90 એટલે ઓપ્શન આવે છે આપણો બી. સમજાય છે? હા. સરવાળો કરતા ઓપ્શન આવે છે બી. હવે જુઓ 36 નંબરમાં 750 + 250 એટલે કેટલા? 750 અને 250 એટલે આ બંનેનો સરવાળો કરતા 1000 મળે એટલે ઓપ્શન આવે છે બી. એના પછી જુઓ 37 નંબર 304 + 406 = કેટલા? હવે 300 અને 400 કેટલા? તો કે 700. 700 અને કેટલા? તો કે 700 અને 6 ને 4 = 10 એટલે કે 710. તો ઓપ્શન આવે છે બી. છે ને બીમાં 710. આનો બંને સંખ્યાનો સરવાળો કરતા આપણને 710 મળે છે માટે ઓપ્શન આવે છે બી. એના પછી જુઓ 38 નંબર. હવે 20 - 17 એટલે 17 પછી 18, 19 ને 20 તો કેટલા વધે? તો કે 3. અને 19 - 3 એટલે 19 ગયા 18 ગયા અને 17 ગયા એટલે કેટલા મળ્યા? 16. હવે આ બે સંખ્યાનો શું કરવાનો? તો સરવાળો 16 - 17 - 18 - 19 જવાબ આવે છે આપણો 19. તો ઓપ્શન આવે છે એ. સમજાય છે બાળકો? હવે એના પછી જુઓ નંબર 39 જુઓ બાળકો. નીચેનામાંથી કઈ ખોટી ગણતરી છે? હવે ખોટી ગણતરી કઈ છે? 56 + 21 બરાબર છે. તો કેટલા થાય? 56 + 21 બરાબર આમાં 21 અહીં નાખજો એટલે 57 ને 20 = 77 થઈ ગયા. 50. હવે સી જુઓ 50 ને 20 = 70. 70 ને 7 = 77 એ સાચી ગણતરી છે. આપણે ખોટી ગણતરી ગોતવાની છે બરાબર છે. હવે 56 અને 20 એટલે કેટલા? તો 50 ને 20 = 70 અને 7 = 77 આ ગણતરી પણ સાચી છે. હવે 56 અને 20 એટલે કેટલા થાય? તો કે 50 ને 20 = 70. 70 ને 76 = 77 ના 6 તોય વધે છે એટલે આ ગણતરી ખોટી છે. સમજાય છે? તો ઓપ્શન આવે છે ડી. હવે એના પછી જુઓ
40 નંબરમાં નીચેની સંખ્યાઓના સરવાળા સંખ્યાના વિભાજન દ્વારા કરો. સંખ્યાનું વિભાજનના સરવાળા આપણે આગળ શીખી જ ગયા છીએ. 56 છે તો સંખ્યાનું વિભાજન કરતા કેટલા મળે? તો કે 50 વત્તા 6 બરાબર 56 અને 40 વત્તા 3 બરાબર તો કે 43. તો હવે શું કરવાનું? તો કે 50 વત્તા 40 આ બંને સંખ્યાનો સરવાળો કરવાનો. 6 વત્તા 3 બરાબર 40 અને 50 તો કે 90 અને 6 અને 3 9. જવાબ આપણો આવે છે 99. હવે એના પછી જુઓ 37 વત્તા 21. 37 એટલે કેટલા? તો કે 30 વત્તા 7 અને 21 એટલે કેટલા? તો કે 20 વત્તા 1. હવે 30 વત્તા 20 વત્તા 7 વત્તા 1 બરાબર કેટલા? તો કે 30 ને 20 50 વત્તા 7 ને 1 8. આપણો જવાબ આવે છે 58. અહીં આપણા 31 પેજ પૂર્ણ થાય છે. હવે 32 પેજ જુઓ બાળકો. પેજ નંબર 32 પર દાખલા નંબર 3. 74 વત્તા 21. 74 એટલે કેટલા? તો કે 70 વત્તા 4 વત્તા 20 વત્તા 1 એટલે 21. હવે 70 વત્તા 20 વત્તા 4 વત્તા 1. 70 અને 20 કેટલા? તો કે 90 અને 4 ને 1 5. 90 વત્તા 5 બરાબર 95. આપણો જવાબ આવે છે 95. એના પછી જુઓ 26 એટલે કેટલા? તો કે 20 વત્તા 6 બરાબર 26 અને 40 વત્તા 2 બરાબર 42. 20 વત્તા 40 વત્તા 6 વત્તા 2. 20 ને 40 તો કે 60 અને 6 વત્તા 2 એટલે કે 8. આપણો જવાબ આવે છે 68. હવે એના પછી જુઓ એક વ્યવહારિક દાખલા ટાઈપ એક દાખલો છે. નીચે ખાસ સમજવાનો પ્રયત્ન કરજો બાળકો. 41 નંબરમાં એક શાળામાં તમામ બાળકો પૈકી 134 છોકરીઓને ગણિત. એના પછી હવે 135 છોકરાઓને ગુજરાતી વિષય બરાબર છે. અને જ્યારે 204 છોકરાઓને ગણિત અને 206 છોકરાઓને ગુજરાતી વિષય સૌથી વધુ ગમે છે. તો આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આ માહિતીના આધારે આપણે જવાબ આપવાના છે. તો કુલ કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે? છોકરાઓને કે છોકરીઓને એવું નથી પૂછ્યું. કુલ વિદ્યાર્થી, તો વિદ્યાર્થીઓમાં છોકરા અને છોકરીઓ બધા જ આવી જાય. તો ગણિતનું પૂછ્યું. શું? તો ગણિત જોવો, 134 છોકરીઓ અહીં લખીશું. છોકરીઓ વત્તા કેટલા છોકરા? તો કે 204 છોકરાઓને ગણિત ગમે છે બરાબર. તો અહીં લખીશું 204 છોકરાઓ બરાબર કેટલા થાય? આ બંનેનો સરવાળો કરતા આપને 338 મળે છે. તો અહીં કુલ કેટલા વિદ્યાર્થીઓને ગણિત ગમે છે? તો કે 338. સમજાય છે? એના પછી જુઓ બે નંબર બે. કુલ કેટલા વિદ્યાર્થીઓને ગુજરાતી ગમે છે? જે રીતે આપણે ગણિતની સંખ્યાનો સરવાળો કર્યો એ જ રીતે ગુજરાતીનો. તો કે 135 છોકરીઓ. 135 છોકરીઓ વત્તા છોકરા કેટલા? તો કે 206 છોકરાઓ. બરાબર કેટલા? આજે ગુજરાતીનો વિષય ગમે છે કુલ વિદ્યાર્થી એવી સંખ્યા કેટલી? તો આ બંનેનો સરવાળો કરતા આપણને 341 મળે છે. એના પછી નંબર 3 જુઓ. છોકરાઓને કયો વિષય વધુ ગમે છે? હવે છોકરાઓને કયો વિષય વધારે ગમે છે? તો છોકરાને 204 છોકરાઓને ગણિત ગમે છે અને ગુજરાતી તો કે 206. તો અહીં શું જવાબ આવે? તો કે ગુજરાતી. હવે એના પછી છોકરાઓને કયો વિષય વધુ ગમે છે? છોકરાઓને કયો વિષય વધુ ગમે છે? અહીં છોકરીઓ બરાબર છે. છોકરીઓને કયો વિષય વધુ ગમે? તો છોકરીઓની સંખ્યા પણ અહીં ગણિત કરતા ગુજરાતીની સંખ્યા વધારે છે. એક સંખ્યા વધારે, અહીં 134 અહીં 135 એટલે ગુજરાતી આવ્યું. હવે છોકરાઓને કયો વિષય વધારે ગમે છે? એને પણ ગુજરાતી. એ આપણે જોઈ ગયા છીએ અહીં કે છોકરાઓની સંખ્યા 204 અને 206 એટલે કે ગુજરાતીમાં સંખ્યા વધારે છે. હવે નીચે જુઓ નંબર 5 માં.
ગણિત ગમતું હોય તેવા છોકરાઓ કે છોકરીઓ પૈકી કોની સંખ્યા વધુ છે અને કેટલી? હવે ગણિત ગમતું હોય એની સંખ્યા કોની, છોકરીઓની વધારે છે કે છોકરાઓની વધારે છે? તો અહીં આપણે લખ્યું જ છે, જો બાળકો હવે તમે છે, હવે ગણિત ગમતું હોય એવા છોકરાઓની સંખ્યા 204 છે, બરાબર? છોકરીઓની તો કે 134, એટલે 204માંથી 134 બાદ કરો તો કેટલો જવાબ આવે? તો કે 70. તો અહીં લખીશું આપણે કે છોકરાઓની સંખ્યા વધારે છે, કેટલી? તો કે 70. કેમ ખ્યાલ આવ્યો? તો કે 204માંથી આપણે 134ને બાદ કરીએ તો આપણો જવાબ આવે છે 70. હવે એના પછી જુઓ નંબર 6. ગુજરાતી ગમતું હોય તેવા છોકરાઓ કે છોકરીઓ પૈકી કોની સંખ્યા વધુ છે અને કેટલી? હવે ગુજરાતી ગમતા હોય એવી જ રીતે 206માંથી 135 બાદ કરતા આપણને કેટલો જવાબ આવે? તો કે 71. એટલે અહીં લખીશું કે છોકરાઓની સંખ્યા વધારે છે, કેટલી? તો કે 71. સમજાય છે? 206 ઓછા 135 એટલે કેટલા આવે? તો કે 71. એટલે કે છોકરાઓની સંખ્યા વધારે છે, બંનેમાં છોકરાઓની સંખ્યા વધારે છે. હવે એના પછીનો પ્રશ્ન જુઓ 42. આ દાખલો પણ એવો જ છે 42નો. ખાસ સમજો બાળકો, એક બસમાં બસ સ્ટેન્ડથી એક બસ 25 મુસાફરોને લઈને નીકળી. હવે એક બસ છે એ કેટલાને લઈને નીકળે છે? તો કે 25ને. પ્રથમ બસ સ્ટેન્ડ પર 5 મુસાફરો ઉતર્યા. હવે 25માંથી આપણે 5 બાદ કરી દઈએ તો કેટલા વધે છે? તો કે 20. હવે 20 રહ્યા, યાદ રાખજો. હવે મુસાફરો ઉતરી ગયા એટલે 20 બાકી રહ્યા અને 13 મુસાફરો ચડ્યા. હવે 20 વત્તા 13 બરાબર છે, એમાં 13 ચડી ગયા. પછી બીજા બસ સ્ટેન્ડ, હવે પેલા બસ સ્ટેન્ડની વાત અહીં પૂરી થઈ ગઈ. હવે બીજા બસ સ્ટેન્ડ પર જુઓ, બીજા બસ સ્ટેન્ડ પર 17 મુસાફરો ચડ્યા, 17 ચડી ગયા અને 4 મુસાફરો ઉતર્યા. હવે 33, આ 20 અને 13 33, 33 થયા. હવે 17 મુસાફરો છે એમાં બસમાં ચડ્યા એટલે શું આવે? તો કે 33 વત્તા 17. હવે 33 વત્તા 17 એટલે કે 50, અને 4 મુસાફરો ઉતરી ગયા. હવે 50માંથી 4 ઉતરી ગયા તો કેટલા વધ્યા? તો કે 46, બરાબર છે. અહીંયા બીજું પૂરું થઈ ગયું. અને ત્રીજા બસ સ્ટેન્ડ પર, ત્રીજા બસ સ્ટેન્ડ પર માત્ર 12 મુસાફરો ઉતર્યા. હવે ત્રીજામાં 46 હતા એમાંથી 12 ઉતરી ગયા તો કેટલા વધ્યા? તો કે 34. અને ચોથા, ત્રીજું બસ સ્ટેન્ડ પૂરું થઈ ગયું, અને ચોથા બસ સ્ટેન્ડ પર માત્ર 5 મુસાફરો બસમાં ચડ્યા. હવે ચોથામાં 34 હતા એમાં 5 ચડી ગયા એટલે કેટલા થયા? તો કે 39. તો આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો. હવે આવી રીતે આપણે નીચે કેટલાક પ્રશ્નોના જવાબ આપણે આપવાના છે. પ્રથમ બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા? પ્રથમ બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે કેટલા મુસાફરો હતા? તો કે 25 હતા, બરોબર. એમાંથી 5નું શું થયું? તો કે 5 ઉતરી ગયા એટલે 20 વધ્યા, અને 13 મુસાફરો ચડ્યા તો 20 વત્તા 13 બરાબર કેટલા? તો કે 33. તો આપણો જવાબ શું આવે છે? તો કે 33. અહીં લખીશું 33. અહીં નીચે તમને સમજૂતી આપેલી છે કે 25 બસ સ્ટેન્ડ મુસાફરો લઈને નીકળી હતી, એમાં પ્રથમ 5 ઉતરી ગયા એટલે 20 વધ્યા, 20માંથી 13 ચડી ગયા એટલે કેટલા? તો કે 33. તો પ્રથમ બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા? તો કે 33. હવે બીજા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા? તો આપણી પાસે 33 હતા, બરોબર. હવે બીજા બસ સ્ટેન્ડમાં, હવે એમાં શું થયું? કેટલા ચડ્યા? તો કે 13 5 મુસાફર, અહીંયા 20 વત્તા 13 એટલે 33 જવાબ આવ્યો, ઉતર્યા, અને 13 મુસાફરો ચડ્યા. હવે શું થયું? તો કે તેમાં 13 મુસાફરો ચડ્યા. બીજા બસ સ્ટેન્ડ પર 17 મુસાફરો ચડ્યા. હવે આપણે બીજા બસ સ્ટેન્ડની વાત કરવાની છે. કયા? અહીં બીજું બસ સ્ટેન્ડ બતાવ્યું. 33 હતા અને 17, 33 અને 17 કેટલા? તો કે 50. અને 4 મુસાફરો ઉતર્યા. ચડ્યા કેટલા? તો કે 17. અને એની સામે ઉતરી કેટલા ગયા તો શું કરવાનું? તો કે ઉતરી ગયા હોય એની બાદ બાકી કરવાની. તો 50 ઓછા 4 બરાબર કેટલા? તો કે 46. તો અહીં આપણો જવાબ શું આવે? તો કે 46. સમજાય છે? બીજા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા?
33 હતા તેમાં 17 જોડ્યા એટલે 50 થયા ફરી પાછા 4 ઉતરી ગયા એટલે આપણી પાસે 46 રહ્યા હવે ખાસ યાદ રાખજો હવે 46 રહ્યા છે બરાબર હવે ચોથા બસ સ્ટેન્ડે બસ પહોંચી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા હવે ત્રીજામાં એનો મતલબ શું થયો કે ત્રીજામાં કેટલા હતા એમ ચોથા પર પહોંચી ત્યારે કેટલા હતા તો કે બીજામાં 46 હવે અહીં જુઓ ત્રીજા બસ સ્ટેન્ડ પર માત્ર 12 મુસાફરો ઉતર્યા હવે 46 હતા એમાંથી 12 ઉતરી ગયા 46 ઓછા 12 બરાબર કેટલા તો કે 34 તો હવે જ્યારે ચોથા નંબરના બસ સ્ટેન્ડ પર બસ પહોંચે ત્યારે તેમાં કેટલા વધે છે તો કે 34 સમજાય છે બાળકો અહીં સમજૂતી નીચે મેં આપી જ છે હવે એના પછી જુઓ ચોથા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા હવે અહીં જુઓ અને ચોથા બસ સ્ટેન્ડ પર માત્ર 5 મુસાફરો બસમાં ચડ્યા હવે બસ ત્યાં પહોંચી તો તેમાં 5 બેસી ગયા આપણી પાસે 34 હતા બરાબર અને ચોથા બસ સ્ટેન્ડમાં 5 ચડ્યા એટલે 34 પછી 35 36 38 38 અને 39 34 વત્તા 5 બરાબર 39 5 મુસાફરો બસમાં ચડ્યા આ માહિતીના આધારે નીચેના પ્રશ્નોના જવાબ આપો તો અહીં આપણા જવાબ પણ પૂર્ણ થાય છે કે પ્રથમ બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે કેટલા મુસાફરો એમાં હતા તો કે 33 આપણે અહીં તેનો સરવાળો કર્યો બીજા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો તો કે 46 ચોથા બસ સ્ટેન્ડે બસ પહોંચી હજી તો પહોંચે જ છે ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા તો કે 34 અને ચોથા બસ સ્ટેન્ડથી બસ ઉપડી ત્યારે તેમાં કેટલા મુસાફરો હતા હવે અહીં પહોંચે છે ને અહીં તો ઉપડી પણ જાય છે તો કેટલા થયા તો કે 39 અહીં આપણો પ્રકરણ 3 પૂર્ણ થાય છે અને 32 પેજ પણ પૂર્ણ થાય છે તો વ્યવસ્થિત સમજીને સારા અક્ષરે પેન્સિલથી લખી લેજો આના પછીનો અભ્યાસ આપણે આવતા લેક્ચરમાં કરીશું ત્યાં સુધી આવજો જય મામાદેવ